વચનામૃતમાં તો મહારાજે ત્યાં સુધી કહ્યું, વૈરાગ્યનો અભિમાન હોય એ પણ મોટી ખોટ છે, અરે ભગવાનની ભક્તિનો અભિમાન હોય એ પણ અતિ મોટી ખોટ છે, અતિ મોટી અભિમાન એક પણ વાતનું સારું નથી, નથી અને નથી. પણ આ માણસને સારા જોડા લાવે ને, સારા જોડા લાવે ને તો પણ અભિમાન. આપણે ત્યાં જૂની વાર્તા છે, એટલા બેન હશે અને ઘરમાં સોનાની મોટી વીટી કરાવી આપી, સોનાની વીટી કરાવી આપી. આ બેન રાહ જોઈને બેઠેલા કે કોકનો પ્રસંગ આવે ને તો મારે જવું, એમાં કોઈકનો પ્રસંગ હશે ને બધા ભેગા થયા હશે તો આ બેન ત્યાં પહોંચે. સામેથી પીરસવાનું માગ્યું, પીરસવાનું મન નહોતું, મન શેનું હતું? આજે હું પંક્તિમાં ફરું અને બધાને પીરસવા નીકળું, મારો હાથ એમાં સોનાની મોટી વીટી જોઈને ગામના લોકો આ વીટી જોવે ને પીરસતા જાય, અને પીરસે એટલે હાથ તો આગળ હોય ને, બધા વાતો કરે, અરે આ વીટી ઉભા રહી જાય. વિચાર તો કરો, એક નાની એવી વસ્તુ માણસ પાસે આવે ને એનું પણ કેટલું મોટું અભિમાન, આપણને ખબર નથી. આ શરીર નાશવંત છે, બીજી વસ્તુની ક્યાં વાત કરીએ.